બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સહ અહેમદ પટેલના પુત્ર ફેજલ પટેલે સબ જેલ ખાતે સુલેમાન પટેલની મુલાકાત લીધી. જામીન અરજી અંગે કરી ચર્ચા. ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે રાયોટિંગ વિથ હત્યાની કોશિશનો ગુનો બન્યો હતો. ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે રાયોટિંગ વિથ હત્યાના કોશિશનો ગુનો બન્યો હતો ત્યારે આ ગુનામાં છેલ્લા 3 માસથી વોન્ટેડ કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાની હોટલમાંથી ધરપકડ કરી હતી ત્યારે ભરૂચ સબજેલમાં સજા ભોગવી રહેલા કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈજલ પટેલે મુલાકાત લઈ જામીન અરજી બાબતે ચર્ચા કરી હતી. ગત ઓક્ટોબર 2023માં ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે નવરાત્રિ દરમિયાન વાઘરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ અને આણી મંડળી દ્વારા ગામના જ કેટલાક લોકો પર જીવલેણ હુમલો થતાં દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ 4 આરોપી પૈકી 3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ પોલીસ પકડથી દૂર રહ્યા હતા. સુલેમાન પટેલ અમરેલી, કુલુ મનાલી અને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ હોટલોમાં રોકાયા બાદ વડોદરાની હોટલમાં રહી પોલીસ ધરપકડથી બચવા પ્રયાસ કર્યો હતો, જેમાં સુલેમાન પટેલે આગોતરા જમીન માટે હાઈકોર્ટ સુધી દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ તેઓને સફળતા મળી ન હતી. આ વચ્ચે ભરૂચ LCB પોલીસે ગત તારીખ 24 જાન્યુઆરીના રોજ પોલીસને ચમકમો આપી નાસ્તા ફરતા સુલેમાન પટેલની વડોદરાની હોટલમાંથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા, જે રિમાન્ડ પૂર્ણ થતાં સુલેમાન પટેલને ભરૂચ સબજેલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારે ભરૂચ સબજેલમાં સજા ભોગવી રહેલ સુલેમાન પટેલની સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈજલ પટેલે મુલાકાત લઈ જામીન અરજી અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસ અગ્રણી ફૈજલ પટેલે જણાવ્યું હતું કે સુલેમાન પટેલ અમારા પરિવારના નજીકના વ્યક્તિ છે અને કોંગ્રેસમાંથી ભાગરા વિધાનસભા બેઠક પરથી તેઓ 2 વખત ચૂંટણી પણ લડ્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.